ઓમિક્રોન વેરિયન્ટના વધતા જતા સંક્રમણને જોતા રાજકોટ જિલ્લામાં હેલ્થકેર તથા ફ્રન્ટલાઈન વર્કરની સાથે સાઠ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને સાવચેતીના ભાગરૂપે પ્રિકોશનરી વેક્સિન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે જેમાં બુસ્ટર ડોઝ લેવા માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા આજે જે કોઈ ફ્રન્ટલાઇન વર્કર કે સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિ આ બુસ્ટર ડોઝ લેવા માટે ઈચ્છતા હોય તો તેઓ પોતાના આઈડી કાર્ડ થકી તે તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર કે બુથ પર લઈ શકશે બૂસ્ટર ડોઝ લેવો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચના હતી આ સૂચના મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યવસ્થા કરેલી છે અને એ વ્યવસ્થાને માન્ય આપી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રજાના આરોગ્ય અને પ્રજાના હિતાર્થે જે સૂચના આપેલી એ સૂચનાનું એક્ઝ્યુકેશન કરવા માટે થઈને મેં પણ આજે બૂસ્ટર ડોઝ લીધો છે મારી સાથે અનેક લોકો બીજા પણ હતા જેને બૂસ્ટર ડોઝ લીધો તો એ લોકોના મનની અંદર ખૂબ જ સંતોષ હતો અને જે લોકો બૂસ્ટર ડોઝ લેવા માટે થઈને ત્યાં હાજર રહેલા એ લોકોને પણ એમ હતું કે હવે અમે સેફ થઈ જઈશું બૂસ્ટર ડોઝની હું અપીલ કરું છું કે કેન્દ્ર સરકારે જે પ્રજાના હિતાર્થે અને પ્રજાનું આરોગ્ય જળવાઈ રહે એના માટે થઈને જે કંઈ સૂચના આપી છે એ સૂચનાનું આપણે પાલન કરવું જોઈએ એમાં પ્રજાનું પણ હિત છે બૂસ્ટર ડોઝ લેવાથી આપણને પણ કોરોના થતો નથી અને આપણને જો કોરોના થાય તો એનાથી બીજાને પણ કોરોના ન થાય એવા પ્રિકોશનરી મેઝરમેન્ટ માટે થઈને બૂસ્ટર ડોઝ અતિ આવશ્યક છે અને બૂસ્ટર ડોઝ લેવાને પાત્ર તમામ લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ